જી હા, કેમેરાની સામે દેખાતો આ શખ્સ દેખાવમાં તો સીધો સાદો ભોળો માણસ લાગી રહ્યો છે, પરંતુ જેટલો ભોળો દેખાય છે તેનાથી તેની કરતૂતો કંઈક ઓર જ છે. આ મૂળ રાજસ્થાનના કરૌલી જિલ્લાની ગંગાપુર શહેરનો રહેવાસી છે. મૂળ તેનું નામ જગમોહન ઉર્ફે મોરારી બાપુના હુલામણા નામથી જાણીતો છે, જે હાલ ડાકોરમાં રહીને પોતાના ધુમાડામાંથી રૂપિયાનો વરસાદ વરસાવવાની વાત કરી અનેક ભોળા લોકોને છેતર્યા છે. શું છે આ ભુવાની કરતૂતો અને કેવી રીતે લોકોને પોતાની માયાજાળમાં ફસાવે છે? એકાદ મહિના પહેલા જંત્રાલ ગામની રાજવાડિયા સીમમાં રહેતા ગુરુ રમણ ગોહેલનો સંપર્ક વાલવોડ ગામે રહેતા રણજીત પ્રવીણ પરમાર અને કઠાણા ગામે રહેતા અજય માધુ સોલંકી સાથે થયો હતો. તેઓએ આપણી પાસે એવા માણસો છે કે જેઓ ધાર્મિક વિધિ કરીને રૂપિયાનો વરસાદ વરસાવે છે અને એકના ડબલ કરે છે, જેથી ગુરુ લાલચમાં આવી ગયો હતો અને ડેમો માટે તેઓ 31,000 રૂપિયા લઈને રાસ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં રણજીત, અજય, જગમોહન મોરારી બાપુ, નટુભાઈ અને અન્ય 3 શખ્સો હાજર હતા. તેઓએ 31,000 રૂપિયા ધાર્મિક વિધિમાં મુકાવીને પૈસાનો વરસાદ વરસાવ્યો હતો અને આ બધા પૈસા જોઈતા હોય તો બીજા પૈસા લઈને આવવું પડશે તેમ જણાવ્યું હતું, જેથી ગુરુભાઈ 4.50 લાખ લઈને ડબલ કરવા તૈયાર થઈ ગયા હતા. તેઓને રાસથી 4-7 ચોકડીએ લાવવામાં આવ્યા હતા, જ્યાં એક કારમાં આવી ચડેલા જગમોહન મોરારી બાપુ સહિતના લોકોએ ત્રણેય પાસેથી 4.50 લાખ રૂપિયા લઈને એક ડબ્બામાં મુકાવી દીધા હતા. ત્યારબાદ વાસદ તરફ વિધિ કરવાની છે તેમ જણાવીને કારમાં જવા નીકળ્યા હતા. દરમિયાન પ્લાન મુજબ થોડે દૂર ગયા ત્યાં જ એક કાર પાછળથી ઓવરટેક કરીને રસ્તા વચ્ચે ઊભી થઈ ગઈ હતી અને તેમાંથી 2 શખ્સો ઉતર્યા હતા અને ગુરુભાઈની કાર તરફ આવીને જગમોહન મોરારી બાપુને અમે પોલીસના માણસો છીએ, છેલ્લા કેટલાય સમયથી તમને જ શોધતા હતા, આજે મળી ગયા છો, ચાલો પોલીસ સ્ટેશને, તેમ જણાવીને તેમની કારમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ ગુરુભાઈ સહિત 3 ખેડૂતોને નીચે ઉતારીને તમામ કારોમાં સવાર થઈને ફરાર થઈ ગયા હતા. ગુરુભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા સમગ્ર મામલાની વિરસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 5 આરોપીઓને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રૂપિયાના વરસાદની લાલચમાં આવી જનાર જંત્રાલ ગામના ગુરુભાઈની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. આટલી મોટી રકમ મિત્રો પાસેથી લાવનાર અને ડબલની લાલચમાં આવી જઈને રૂપિયા ખોઈ દેનાર ગુરુ પાસે લોકોની ઉઘરાણી પણ ચાલુ થઈ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. અત્રેના વિરસદ પોલીસ સ્ટેશનના જંતરાલ ગામ પાસે કઠાણા ગામ આવેલ છે, કાંઠાગાળાનો વિસ્તાર કહેવાય છે, જેમાં ભોળા વ્યક્તિઓને છેતરીને પૈસાનો વરસાદ થશે, વિધિ કરવાથી પૈસા ડબલ થઈ જશે અને પૈસાનો વરસાદ થશે એ રીતના એમને વિશ્વાસમાં લઈ અને લગભગ 4.5 લાખ જેટલા રૂપિયાની છેતરપિંડી કરેલ હોય એવી એક ગેંગ એક્ટિવ થઈ હતી. વિરસદ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ માણસોની ટીમ બનાવીને આ પ્રકારની ફરિયાદ ધ્યાને આવતા આ ટીમના લગભગ 5-1 જેટલા વ્યક્તિઓને ધરપકડ કરી લેવામાં આવે છે અને એમાં મુખ્ય સૂત્રધાર કે જે ભુવા તરીકે કામ કરતા હતા એ જગમોહન રામપ્રસાદ શાસ્ત્રી રહેવાસી ડાકોર અને મૂળ રાજસ્થાન, જેની પણ ધરપકડ કરવામાં આવેલ છે, તથા અન્ય 3 આરોપીઓ જે નાસ્તા ફરે છે તેમને પકડવાની તજવીજ હાલમાં ચાલુ છે. કેવા પ્રકારની તપાસ થઈ રહી છે અને આરોપીઓને શું દાખલો આપ સમાજમાં અત્યારે બેસાડવામાં? જ્યારે પણ કોઈ પણ વ્યક્તિઓને આ પ્રકારની કોઈ પણ વિધિ કરવાની અથવા તો એવી કોઈક કે જેમાં તમારે આવા કોઈક વ્યક્તિઓની પાસે વિધિ કે કોઈ પણ આવી રીતના ચીટિંગ દ્વારા પૈસા ડબલ કરવાની એવી કોઈ પણ બાબત તમારે ધ્યાને આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, નહીં કે આવા વ્યક્તિઓ દ્વારા તમે કંઈક એમની વાતોમાં આવી અને પૈસા આપો અને પછી છેતરપિંડીનો ભોગ બનો. આ રીતના કોઈ દિવસ પૈસા આવી રીતના કોઈ વિધિ કે એના લીધે ડબલ થતા નથી અને હું તો એટલું કહીશ કે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો એ વધારે હિતાવહ રહેશે.